ગુડ આફ્ટરનૂન બાળકો ધોરણ સાત વિષય ગુજરાતી તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છ પાસ કરીને હવે ધોરણ સાતમાં પ્રવેશ મેળવી લીધો છે તો ધોરણ સાતમાં વિષય ગુજરાતી તો ગુજરાતી વિષયમાં આપણું પુસ્તક આ રીતનું છે હવે અનુક્રમણિકામાં પાઠ એક મેળામાં જે તેનો પ્રકાર કયો છે ચિત્ર એટલે કે આ પાઠ એક મેળામાં જે એક ચિત્ર છે તો આપણે આજે એ પાઠ જોઈશું આપણે ધોરણ છમાં પણ ચિત્ર પાઠ જોઈ ગયા હશો એટલે કે ચિત્ર ઉપરથી ચિત્રનું વર્ણન કરવાનું હોય છે એટલે કે આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત વિષય ગુજરાતી એમાં પાઠ એક મેળામાં જે ચિત્ર પાઠ છે એ ચિત્રના આધારે આપણે એનું અવલોકન કરવાનું છે અને એના જ આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ મેળામાં જવું બહુ ગમે છે મેળામાં મેળાનું નામ સાંભળતા આપણે બધા ખુશ થઈ જઈએ છે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે મેળામાં જઈશું કારણ કે આપણો પાઠ કયો છે મેળામાં તો કે મેળામાં તો તમને વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે મેળામાં આપણે શું શું દેખાય છે તો કે મેળામાં આપણે અહીંયા એક મોટી ચકડોળ દેખાય છે એટલે કે આ ચકડોળમાં ઘણા બધા માણસો બેઠા છે અને ચકડોળમાં બેઠા પછી આપણે નીચે જોઈએ તો કે જાણે માણસોનું કીડિયારું ઊભેલું હોય એવું લાગે છે બાજુનું આપણે ચિત્ર જોઈએ તો બા આ મોટા ચકડોરની સાથે સાથે બીજું નાનું ચકડોળ પણ આપેલું છે તો કે એમાં ઘણા બધા માણસો બેઠેલા દેખાય છે પછી તમે આગળ જુઓ તો આગળ આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા એક ટ્રેન આપેલી છે એટલે કે ટ્રેનના પાટા આપેલા છે અને એક જાતને અહીંયા છૂક છૂક ગાડી આપેલી છે ચિત્રમાં એટલે કે બાળકો આ નાની ટ્રેનમાં બેસીને ટ્રેનમાં બેસવાનો આનંદ માણે છે પછી અહીંયા તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આપણે જ્યારે બંગડી લેવી હોય એટલે કે અહીંયા એક બેન બંગડીઓ વેચે છે એટલે કે જે સ્ત્રીઓએ જે સ્ત્રીઓએ બંગડીઓ લેવી છે એ સ્ત્રીઓ આ બંગડીવાળી પાસે જાય છે પછી આપણે આગળ જોઈએ તો શેનું ચિત્ર આપેલું છે તો કે અહીંયા એક ફુગ્ગાવાળો માણસ દેખાય છે તે પોતાના ગેસથી ફૂલાવેલા રંગબેરંગી ફુગ્ગાઓ વેચે છે તમે આગળ જોઈ શકો છો કે એક બાળક આ માણસ જોડે ફુગ્ગો લેવા માટે ઊભો છે પછી તમે આગળ જોવો છો કે મેળામાં દરેકનું ધ્યાન રાખવા માટે અહીં એક પોલીસ પણ ઊભેલો છે કારણ કે મેળામાં બહુ જ ભીડ થતી હોય છે અને ઘણી વખત ભીડના લીધે ઘણા લોકોને ઝઘડો પણ થઈ જાય છે એટલે કે મેળામાં બધા નાના મોટા સૌનું ધ્યાન રાખવા માટે કે અહીંયા એક પોલીસ છે એટલે કે એ પોલીસ મેળામાં ફરે છે પછી આપણે આગળ જોઈએ આગળ આપણે એક ચિત્ર જોઈએ તો કે ચિત્રમાં આપણે શું દેખાય છે તો કે ચિત્રમાં એક ભિખારી બેઠેલો છે જે ભીખ માગે છે અને એક માણસ તેને ભીખ પણ આપે છે પછી તમે આગળ જુઓ કે આ એક મદારી ઊભો છે હવે મદારી લોકો શું કરે છે આ સાપ એટલે કે મદારી લોકો સાપનો ખેલ બતાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એટલે કે આ સાપ આપણે વીસ વગરના હોય છે એટલે કે આ સાપ ઝેરીલા હોતા નથી એટલે કે આ સાપનું ઝેર કાઢી દીધેલું હોય છે અને મદારી લોકો સાપનો ખેલ બતાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એટલે કે આ મદારી છે હવે આપણે આગળ એક ચિત્ર જોઈએ તો અહીંયા કોણ દેખાય છે અહીંયા એક ફરકડી વાળો માણસ ઊભો છે એટલે કે તે ફરકડી લઈને ઊભો છે તો આપણે પવનમાં એ ફરકડી લઈએ તો એની જાતે ફર્યા કરે છે હવે આપણે આગળ એક ચિત્ર જોઈએ તો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે રમકડા એક આ તમે આ ચિત્રમાં જુઓ છો કે એક નટ ઉભેલો છે કે નટ માણસો ખૂબ જ મહેનતું હોય છે તેવો મહેનત કરી એટલે કે તે પોતાનું કરતબ બતાવે છે એટલે કરતબ કેવી રીતે બતાવે છે વિદ્યાર્થી મિત્રો કે આ નટ માણસ દોરડા ઉપર ચાલીને પોતાનું કર્તવ્ય બતાવે છે એટલે કે તમે ચિત્રમાં જોઈ શકો છો કે નટ પોતાના સાહસથી કરતબ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે પછી આગળ તમે જોઈ શકો છો કે આ નટ બેઠેલો છે એની નીચે તમે જુઓ કે એક માણસ ઢોલ વગાડતો દેખાય છે એટલે તે શું કરે છે તે ઢોલ વગાડે છે આગળ તમે જોઈ શકો છો કે અહીંયા એક દુકાન આપેલી છે એ દુકાનનું નામ શું આપેલું છે તો કે એ દુકાનનું નામ આપણે ખાસ વંચાતું નથી પણ કે અહીંયા આ નાસ્તાની દુકાન હશે મેળામાં ફર્યા પછી જ્યારે લોકોને ભૂખ લાગે છે ત્યારે તેઓ અહીં નાસ્તા કરતા હશે પછી તમે જોઈ શકો છો કે મેળામાં બીજું શું દેખાય છે તો કે મેળામાં એક મોતનો કૂવો પણ દેખાય છે એટલે કે મોતના કૂવામાં લોકો જુએ ત્યારે કે મોતના કૂવામાં મોટરસાયકલવાળો અને એક ભાઈ સાયકલવાળો જે આંટા ફેરા મારે છે એટલે કે તેઓ મોતના કૂવામાં પોતાનું સાધન ચલાવે છે તે પણ એક અદ્ભુત સાહસ કરે છે પછી તમે જોઈ શકો છો કે ઘણા બધા માણસો મેળામાં ફરી રહ્યા છે પછી આગળ તમે જોઈ શકો છો કે એક બેન એટલે કે મેળામાં ટેટૂ કરાવનાર પણ બેઠેલા હોય છે એટલે કે ઘણા માણસો ઘણી બહેનો કે પોતાના હાથ ઉપર ડિઝાઇન દોરાવતી હોય છે આપણા દેશમાં વર્ષોથી આ રીતે બધા ડિઝાઇન કરાવતા હોય છે પોતાના હાથ ઉપર પહેલાંના જમાનામાં માણસો પોતાના હાથ ઉપર પોતાનું નામ લખાવતા હતા અને એક જાતનું કંઈ ટેટું અત્યારે આપણે ટેટૂ કહીએ છીએ અને પહેલાંના માણસો ડિઝાઇન કહેતા હતા એટલે કે તેઓ ડિઝાઇન કરાવતા હતા હવે આપણે આગળ જોઈએ મોતના કૂવામાં માણસ હોય છે તે પણ તેનામાં પણ અદ્ભુત સાહસ હોય છે તે એક જાતનું વિજ્ઞાન છે તે કે મોતના કૂવામાં પણ તેઓ મોટર સાયકલ ચલાવતા હોય છે પછી આપણે આગળ જોઈએ કે તમને અહીંયા શેની દુકાન દેખાય છે અહીંયા સોનું મીઠાઈની દુકાન એટલે કે આ દુક દુકાનનું નામ શું છે સોનું મીઠાઈ ની દુકાન એટલે કે આ દુકાનમાં આ માણસ મીઠાઈ વેચે છે એટલે તમે જોઈ શકો છો કે તેના દુકાનમાં ઘણી બધી મીઠાઈ છે અને એક માણસ મીઠાઈની ખરીદી પણ કરે છે પછી આપણે આગળ શું જોઈશું કે અહીંયા શેની દુકાન છે અહીંયા હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર એટલે કે આ આઈસ્ક્રીમનું દુકાન છે અને આ આઈસ્ક્રીમની દુકાનમાં લોકો આઈસ્ક્રીમ ખાવા આવે છે તમે બહાર જોઈ શકો છો કે બહાર આઈસ્ક્રીમની દુકાન આગળ કેટલાક લોકો આઈસ્ક્રીમ બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાતા ખાતા આનંદ માણે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાનું મેળાનું ચિત્ર જોઈ લીધું હું તમને ફરીથી મેળા વિશે સમજાવી દઉં કે આપણે મેળામાં જવું બહુ ગમે છે તો કે આ ચિત્રનું આપણે એક જાતનું અવલોકન કરવાનું છે એટલે કે ચિત્રના આધારે જ આપણે ચિત્રમાં કઈ વસ્તુ છે કે ચિત્રના આધારે જ આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના પણ છે તો હું ફરીથી તમને સમજાવું છું કે આ ચિત્રમાં આપણે એક મોટો ચકડો દેખાય છે આ એક મેળાનું ચિત્ર છે અને મેળામાં શું શું દેખાય છે તે આપણે જાતે જોવાનું છે અને જાતે લખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાતમાં આવી ગયા છે આપણે ચિત્ર જોઈને જ આપણે ચિત્રનું વર્ણન કરતા શીખી જઈએ તો કે આમાં એક મોટું ચકડોળ આપેલું છે ચકડોળમાં ઘણા બધા માણસો બેઠેલા છે અને આ ચકડોળમાં બેઠા પછી આપણે નીચે જોઈએ તો કે જાણે માણસોનું કીડિયાર ઊભું હોય એટલી બધી મેળામાં ભીડ દેખાય છે ચકડોળની બાજુમાં એક નાનું મેળાનું ચિત્ર એક નાનું ચકડોળ આપેલું છે એ ચકડોળમાં પણ ઘણા બધા બાળકો બેઠા છે નાના મોટા સૌ માણસો બેઠા છે અને એ પણ ચકડોળનો આનંદ માણે છે પછી તમે જોઈ શકો છો કે ઘણા માણસો અહીં ચકડોળમાં બેસવા માટે ઊભા છે પછી અહીંયા આપણે એક પોલીસ દેખાય છે જે પોલીસ ચિત્ર આ મેળામાં દરેક માણસોનું ધ્યાન રાખવા માટે ઊભા રહે છે પછી તમે અહીંયા જોઈ શકો છો કે એક ફુગ્ગાવાળો માણસ છે જે ફુગ્ગા વેચે છે અને ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે અહીંયા આપણે એ ચિત્ર જોઈએ તો આ ચિત્રમાં એક બેન બંગણી વેચે છે અને બીજી બેન બંગણીની ખરીદી કરવા આવી રહી છે આગળ આપણે જોઈએ કે એક માણસ આ મદારી માણસ છે જે સાપનો ખેલ બતાવે છે અને એક મા બેન અને એ છોકરો આ સાપનો ખેલ જુએ છે એટલે કે મદારી લોકો આ સાપનો ખેલ બતાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એટલે કે મેળામાં એક ભિખારી એટલે કે મેળામાં ઘણા બધા ભિખારી પણ બેઠેલા હોય છે તે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એટલે કે એક માણસ આ ભિખારીને ભીખ પણ આપે છે અહીંયા એક ફરકડી વાળો માણસ બેઠેલો છે જે ફરકડી વેચે છે અહીંયા તમે જુઓ કે એક નટ છે જે દોરડા ઉપર ચાલીને પોતાનું કર્તબ બતાવી રહ્યો છે અને પોતાનું ગુજરાન ચલાવે છે નીચે એક ઢોલી માણસ તમને દેખાય છે કે જે ઢોલ વગાડે છે આ બાજુ હવે મેળામાં ફર્યા પછી આપણે ભૂખ લાગી હોય તો અહીંયા એક નાસ્તાની દુકાન છે જ્યાં લોકો નાસ્તા કરતા હોય છે પછી અહીંયા એક ડિઝાઇન કરાવવા એટલે કે પહેલાંના જમાનામાં આપણે માણસો પહેલાંના જમાનામાં ઘણા માણસો પોતાના હાથ ઉપર પોતાનું નામ લખાવતા હતા એટલે કે અત્યારના જમ પહેલાં પહેલાંના જમાનામાં આપણે ડિઝાઇન કહીએ છીએ અને અત્યારના જમાનામાં ટેટુ એટલે કે એવા ટેટુ કરનાર માણસ પણ મેળામાં બેઠેલા હોય છે પછી તમે જોઈ શકો છો અહીંયા એક નાની ટ્રેન આપેલી છે એ ટ્રેનમાં પણ ઘણા બધા બાળકો બેઠેલા છે અહીંયા આઈસ્ક્રીમની દુકાન છે તો આઈસ્ક્રીમમાં લોકો આઈસ્ક્રીમની દુકાનમાં લોકો આઈસ્ક્રીમની ખરીદી કરી અને અહીંયા બહાર આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે બાજુમાં સોનું મીઠાઈની દુકાન છે જ્યાં લોકો મીઠાઈ ખાઈને મીઠાઈનો આનંદ માણી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ સરસ મજાનું મેળાનું ચિત્ર જોયું હવે મેળાના ચિત્ર પરથી જ આપણે એનો અભ્યાસ કરવાનો છે એટલે કે આપણે એના સવાલના જવાબ લખવાના છે તો કે આ ચિત્રપાઠ છે તે આ ચિત્રના આધારે જ આપણે હવે એની પ્રશ્નો તરી સમજીશું તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય તો સ્વાધ્યાયમાં જોઈએ કે નીચેના શબ્દોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો તો કે એમાં પહેલો શબ્દ છે રમકડા અને રકમડા તો આપણો સાચો શબ્દ કયો થાય છે રમકડા એટલે કે આ સાચો શબ્દ છે એટલે આપણે એની નીચે લીટી કરીશું પછી કે મેળો અને મેળો તો આ બંનેમાં સાચો શબ્દ કયો આવશે વિદ્યાર્થી મિત્રો મેળો આ આપણો સાચો શબ્દ છે એટલે કે આપણે એની નીચે લીટી કરીશું પછી ચકરડી અને ચકર તો આમાં સાચો શબ્દ કયો છે ચકરડી તો કે આ શબ્દ નીચે આપણે લીટી કરવાની છે પછી ચકડોળ અને ચકડોળ તો આમાં સાચો શબ્દ કયો છે આપણે ચકડોળ એટલે કે આ સાચો શબ્દ છે એટલે કે એની નીચે આપણે લીટી કરીશું પછી કે આઈસક્રીમ અને આઈસક્રીમ આ બંનેમાંથી સાચો શબ્દ કયો છે તો કે આઈસક્રીમ આ આપણો સાચો શબ્દ છે એટલે આપણે એની નીચે લીટી કરીશું ફરકડી અને રી તો આમાં સાચો શબ્દ કયો છે તો કે ફરકડી આ આપણો સાચો શબ્દ છે એટલે કે આપણે એના નીચે લીટી કરીશું મદારી તો કે મદારી અને મદારી તો આમાં સાચો શબ્દ કયો છે મદારી એટલે કે આ શબ્દ નીચે આપણે લીઠી કરીશું લાકડી અને લાકડી તો જે સાચો શબ્દ હોય એની નીચે એટલે કે આપણો આ લાકડી શબ્દ સાચો છે એટલે કે આપણે એની નીચે લીટી કરીશું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ચિત્ર અભ્યાસ કર્યો એના ઉપરથી જ કે આમાં જે સાચા શબ્દો છે એટલે કે શબ્દ જૂથમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો એટલે કે જે સાચા શબ્દ છે એની નીચે લીટી કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે પ્રશ્ન એક નોટમાં લખવાનો રહેશે હવે આપણે જોઈએ પ્રશ્ન બે કે આ ચિત્ર પાઠના આધારે શિક્ષકે બોલેલા વાક્ય ફરી લખો તો પહેલું વાક્ય શું છે કે લઈ જાઓ આજે મેળામાં ચાલો હું તમને તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય આપણું ખોટું બનશે કારણ કે આની વાક્ય રચના બંધ બેસતી નથી તો આપણે સાચું વાક્ય બનાવીશું કે ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં ફરીથી હું તમને કહું લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને તો આ વાક્ય આપણું ખોટું થશે સાચું વાક્ય શું થશે કે ચાલો હું તમને આજે મેળામાં લઈ જાઉં બીજું છે કે મેળામાં મજા કરીશું જય તો આ પણ વાક્ય ખોટું છે કે મેળામાં જઈ મજા કરીશું ફરીથી આ વાક્ય બોલું છું કે મેળામાં મજા કરીશું જઈ તો આ વાક્ય આપણું ખોટું છે કે મેળામાં મેળામાં મજા મજા જઈને કરીશું ત્રીજું છે કે દુકાનો છે કે મેળા ગણ્યા મેળામાં ગણે તો કે આ વાક્ય પણ ખોટું છે તો કે મેળામાં ઘણી દુકાનો છે ચોથું છે વાક્ય છે કે ચક્કર ચક્કર ફરતી છે ચકડોળ મેળામાં તો કે આ વાક્ય પણ આપણું ખોટું છે તો આપણે આ વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે કે મેળામાં ચકર ચક્કર ફરતી ચકડોળ છે પાંચમું વાક્ય છે કે એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબે રંગી તો કે આ વાક્ય પણ આપણું ખોટું છે તો આપણે સુધારીને લખીશું કે એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે છઠ્ઠા નંબરનું વાક્ય જોઈશું આપણે કે દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને તો કે આ વાક્ય આપણું ખોટું થાય છે કે નટ લાકડી લઈને દોરડા પર ચાલે છે સાતમું કે સાપનો ખેલ બતાવે મદારી છે તો કે આ વાક્ય પણ ખોટું થાય છે કે મદારી સાપનો ખેલ બતાવે છે હવે આઠમા નંબરનું જોઈશું આપણે કે આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક તો આ વાક્ય પણ આપણું ખોટું થાય છે કે કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે નવમું છે કે વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં તો કે મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે હવે દસમું આપણે જોઈએ કે રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક તો આ વાક્ય પણ ખોટું થાય છે કે કેટલાક બાળકો રમકડાં ખરીદી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો મેં પ્રશ્ન બે તમને ફરીથી સમજાવ્યો કે આમાં જે શિક્ષકે બોલેલા વાક્યો છે તો આમાં વાક્ય રચના ખોટી આપેલી છે તો આપણે એ સુધારીને ફરીથી વાક્ય રચના લખવાની છે આપણે દસે દસ વાક્ય હું તમને બોલી ગઈ હવે હું પાછા એકલા ફરીથી તમને એના જવાબ કહી દઉં તો પહેલું વાક્ય શું આવશે આપણું ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં બીજું વાક્ય શું આવશે મેળામાં જઈ મજા કરીશું ત્રીજા નંબરનું આપણે સાચું વાક્ય શું બનાવીશું કે મેળામાં ઘણી દુકાનો છે ચોથું વાક્ય શું બનાવીશું કે મેળામાં ચક્કર ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે છઠ્ઠું વાક્ય શું બનાવીશું કે નટ લાકડી ઉપર નટ દોરડા પર લાક નટ લાકડી લઈને દોરડા પર ચાલે છે સાતમું વાક્ય શું બનાવીશું કે મદારી સાપનો ખેલ બતાવે છે આઠમું શું વાક્ય બનાવીશું કે કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે નવમું વાક્ય શું બનાવીશું કે મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે દસમું વાક્ય કે કેટલાક બાળકો રમકડાં રમી રહ્યા છે હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો મેળામાં કેટલી દુકાનો દેખાય છે અને તેના નામ કહો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કહીશું કે મેળામાં કેટલી દુકાન દેખાય છે તો તો કે કે ચિત્રમાં જોઈને કહીશું મેળામાં આપણે ત્રણ દુકાન દેખાય છે તો આપણે જોઈએ તો કે મેળામાં કઈ ત્રણ દુકાન દેખાય છે તો કે મેળામાં એક પહેલું સોનું મીઠાઈની દુકાન એ દેખાય છે બીજા નંબરની કે હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને આ ત્રીજા નંબરની કહી છે કે પ્રણામ આમાં આપણે સરખું નામ વંચાતું નથી એટલે મેં અહીંયા લખી દીધું પ્રણામ રમકડાની દુકાન એટલે કે મેળામાં કેટલી દુકાન થઈ ત્રણ દુકાન થઈ પહેલી સોનું મીઠાઈની દુકાન બીજા નંબરની હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને ત્રીજા નંબરની પ્રણામ રમકડાની દુકાન હવે બીજો પ્રશ્ન આપણો કયો છે કે દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે તો આપણે કહીશું કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે ફરીથી આ પ્રશ્નનો ઉત્તર કહો કે દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે તો કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે ત્રીજા નંબરનું છે કે મદારી શું વગાડે છે તો કે મદારી ડુંગ ડુંગી વગાડે છે ફરીથી આપણે કહીએ કે મદારી શું વગાડે છે એટલે કે મદારી છે એક જાતનું બિન વગાડે છે એને ડુંગ ડુંગી પણ કહી શકાય એટલે કે મદારી ડુંગડુંગી વગાડે છે ચોથા નંબરનું છે કે કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે તો આપણે ચિત્રમાં દેખીશું કે કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે તો ચિત્રમાં આપણે તમને બે બાળકો દેખાતા હશે એટલે કે બે બાળકો ચિત્રમાં રમકડાની ખરીદી કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી એમાં મેળામાં ચિત્રપાઠ છે એ ચિત્રપાઠ પાઠ મેં તમને સમજાવ્યું ચિત્રના લીધે એટલે કે તમારે ચિત્રપાઠ ઉપરથી તમારે જાતે જ મેળામાંના પ્રશ્નોત્તરી એટલે કે ચિત્ર ઉપરથી તમારે પ્રશ્નો ચિત્ર ઉપરથી તમારે વાક્યો લખવાના રહેશે બીજા નંબરમાં આપણે જોઈએ કે અભ્યાસ છે એટલે કે ફાના નંબર બે ઉપર અભ્યાસ છે તે અભ્યાસ પણ મેં તમને સમજાવી દીધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો લેક્ચર પૂરો થાય છે આજે આપણે જે મેળાનું ચિત્ર સમજાવ્યું પાઠે એ તમારે નોટમાં એનો અભ્યાસ પ્રશ્ન એક બે ત્રણે નોટમાં લખી અને મોઢે કરી લેવા 阿爸、uh,